નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ એન વાસુદેવ વિદ્યાલય દ્વારા હું ડાક્ટર સોનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે કક્ષાની અંદર નીચેના પરિસ્થિતિમાં તમે શું કરશો એ તમને પૂછ્યું છે. જો આ જગ્યાએ તમે હોય તો તમે શું કરો એ તમારે કહેવાનું છે. જો તમે બતક માતા હો તો તમે શું કરશો? જો તમે એની જગ્યાએ હોય, બતક માતાની જગ્યાએ હોય તો તમે શું કરો? તો કે બીજા બચ્ચાને સમજાવવાનો પ્રયત્ન કરીએ કે આ બચ્ચું તમારા જ ભાઈમાંનું એક છે, એને સારી રીતે સમજાવીએ આપણે, હે ને? એની જગ્યાએ આપણે, બતક માતાની જગ્યાએ આપણે હોય તો શું કરીએ? બીજા બચ્ચાને સમજાવીએ કે તમે એને ભાઈની જેમ તમારી સાથે પરિવારમાં રાખો, તમારી સાથે રમાડો અને એની સાથે રહો, એની મશ્કરી ન કરો. આપણે આવી રીતના સમજાવવાનો પ્રયત્ન કરીએ. જો તમે યુવાન વર્ગ હો તો તમે શું કરશો? તો કે બતક બચ્ચા સાથે સારો વ્યવહાર કરવાનો આપણે એને કહીએ. જો આપણે એ મરઘાની જગ્યાએ આપણે હોય તો શું કહીએ કે એને એક તો પરિવારમાં આવકારીએ અને એની બધા બચ્ચાની એની સાથે સારો વ્યવહાર કરવાનો આપણે એને કહીએ. પછી ત્રીજું, તમારી શાળામાં કે પડોશમાં કોઈ દિવ્યાંગ હોય તો તેની સાથે બધા રમે તેના માટે તમે શું કરશો? તો કે કોઈ તમારી શેરીમાં કોઈ દિવ્યાંગ, મતલબ આંખ વગરનું છે, હાથ પગ વગરનું, કોઈ એવું ખોટ ખામી વાળું હોય બાળક, બધા કરતા જુદું હોય, તો એ બાળક બધા સાથે તમારે રમાડવું તો તમે શું કરો? તો કે સૌ પ્રથમ તો આપણે એની સાથે રમવા જઈએ, એટલે બીજા આપણી સાથે રમવા આવે, એટલે અને પછી એને કહીએ કે આ પણ આપણા જેવો જે બાળક છે, તો આપણે સૌ પ્રથમ તેની સાથે રમવા જવાનું, ત્યારબાદ આપણે બીજા બાળકોને કહેવાનું કે તમે પણ આમની સાથે રમો. હવે તમારી કોઈ તકલીફ હોય અને બીજા બાળકો તમારી સાથે ના રમતા હોય તો તમે શું કરશો? હવે તમે વિચારો કે તમે એવા બાળક છો તો તમારી સાથે કોઈ રમવા નથી આવતું, તમે શું કરશો? તો કે અમે તો બધા સાથે સારું વર્તન અને વ્યવહાર કરીશું અને અમારી સાથે રમવા માટે એ તૈયાર થઈ જાય માટે અમે પ્રયત્ન કરીશું. પાંચમું છે, માતાને માટે બધા બાળકો એક સરખા હોય છે તે સમજાવવા તમારી આસપાસમાંથી તમે કોનું ઉદાહરણ આપશો? તો કે માતા છે એના માટે તો બધા જ બાળકો એક સરખા હોય છે, નાનું હોય, મોટું હોય, ગમે બાળક હોય, બધા એક સરખા હોય છે. તો હવે એવું સમજાવવા માટે તમે કોઈ બીજા કોઈને કેવું છે માતા માટે તો બધા બાળકો એક સરખા છે એવું સમજાવવા માટે તમે કોનું ઉદાહરણ આપશો? તો કે આપણા પડોશમાં જે કોઈ એવા હોય, કોઈ વિજ્ઞાન છે કે કોઈ એવા બાળક હોય કે જેને બે ખામી હોય, છતાં બે બાળક હોય અને એના મમ્મી પપ્પાની સાથે સારો જ વ્યવહાર કરતા હોય, એનું એવા કોઈ પડોશનું કોઈ ઉદાહરણ આપીશું, અથવા તો કંઈક એવા મૂવીમાં કંઈક જોયું હોય તો એનું આપણે ઉદાહરણ આપશું કે માતા માટે તો બંને બાળકો સરખા જ હોય છે. એકને ચોટ લાગે તો માનને દુઃખ થાય, બીજાને ચોટ લાગે તો પણ માનને દુઃખ થાય છે. આવી રીતના સમજાવવાનો પ્રયત્ન કરીશું. તમે વિદ્યાર્થીઓને કોઈક વિદ્યાર્થીની મશ્કરી કરતા જોયા છો તો તમે શું કરો? તેની આમ તમને આમ કરતા અટકાવવા તમે શું કરશો? મતલબ કોઈ વિદ્યાર્થી છે જે બીજા વિદ્યાર્થીની મશ્કરી કરે છે અને તમે આ જોવો છો, તેને અટકાવવા માટે તમે શું કરશો? તો કે અમે તો સૌ પ્રથમ તો એ જે મશ્કરી કરે છે બાળકને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે કોઈ વિદ્યાર્થી સાથે એવું વર્તન ન કરાય, છતાં એ નહીં સમજે તો અમે શિક્ષક પાસે એની કમ્પ્લેન કરીશું કે એ આવું કરે છે, અથવા તો એની સાથે સારું વર્તન કરે એ માટે સમજાવશું. ત્યારબાદ જો બતકને હંસકન્યા ન મળી હોત તો બતકનું શું થાત? તો કદાચ એને ખબર જ ન પડત કે પોતે એ જે આવો સુંદર એવો હંસ છે, રાજહંસ છે, એવી એને ખબર જ ન પડત. જો એને હંસકન્યાએ કીધું ન હોત કે તું તો એક હંસ છે મોટો એવો, તો એને ખબર જ ના હોત. એટલે આના આવવાથી એને સાચી પોતાની ઓળખાણની ખબર પડી. તમારા બે મિત્રોનો પરિચય વર્ગને આપો, તેમની વચ્ચે શું સરખું છે અને શું જુદું છે તે કહો. હવે તમારે કોઈ બે મિત્રોનો પરિચય આપવાનો છે કે તમારો જેવો જ કોઈ તમારો પાક્કો મિત્ર છે તો તમારી બંનેમાં શું એવી વાત છે જે બીજાને મળતી આવે છે અને એક સરખી છે અને શું જુદું છે, આવી તમારે વાતચીત કરવાની છે. તમારા કોઈ પાક્કો મિત્ર છે તો તમારી બેની કઈ ખાવા પીવાની પસંદ મળતી હોય, કોઈ ફરવાની જગ્યા સરખી હોય કે તમને કઈક એવી હોય કે બંનેની એક સરખી વસ્તુ મળતી હોય અને કઈક એવું હોય જે ન પણ ગમતું હોય, આ રીતે તમારે ચર્ચા કરવાની છે તમારા મિત્રને તમારામાં બેન સરખી વસ્તુ શું છે. હવે રાજહંસ દોરતા શીખો. હવે આપણને રાજહંસ આવ્યો છે,
અને આપણે દોરવાનું છે, પેલા એકડો કરો, પછી એકડાને આમ જરાક ચાંચ જેવું કરો. અહીંયા આપણે જે રીતના સ્ટેપ આગળ બતાવતા ગયા છે એ જ રીતના સ્ટેપ તમારે કરવાના છે, અને આવું સુંદર એવું એક રાજહંસ તમારે દોરતા શીખવાનું છે. હવે ત્યારબાદ નીચેના વિધાન કોણ બોલી શકે એ તમારે કહેવાનું છે. આ વિધાન જો એ જગ્યાએ હોય તો કોણ બોલી શકે? આ બતકડું ઝઘડું દેખાય છે, માતા ભલે તેને આપણી સાથે રમવા કહે પણ આપણે તેની સાથે રમવાનું નહીં જ રમાડીએ, આવું કોણ બોલી શકે? તો કે બતકના બચ્ચા છે એ આવું બોલી શકે હે ને. તો અહીંયા લખવાનું છે બતકના બચ્ચા. તો અહીંયા ખાનામાં લખો બતકના બચ્ચા. આ વખતે બતકના બચ્ચા જ કહી શકે ને, કારણ કે એને ના પડતી, અમારે એની સાથે અમારે રમાડવું નથી. તો ખાનામાં લખો બતકના બચ્ચા. ત્યારબાદ ત્રીજું, આ બતક નથી લાગતું તેનો અત્યારે લાંબો સમય ઝૂંપડીમાં ન રહેવા દેવાય, આવું કોણ બોલી શકે આ વાર્તાની અંદર? તો કે ડોશીમાં. આવું વાક્ય બોલી શકે એવું કીધું છે, બોલ્યા છે એવું નહીં, આવું એ વાર્તામાં કોણ બોલી શકે છે? તો કે ડોશીમાં. હવે આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી. હવે આવું વાક્ય કે એવું જ નહોતું, કોઈ કોઈ ખાવાની કઈ વાત જ આવી નથી, તો આપણે અહીંયા કૂતરાનું નામ લખી નાખીએ કે કૂતરો. આ પક્ષી ને ખાઈ શકાય તેવું લાગતું નથી. પછી ચોથું છે, હે ઈશ્વર મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી, આ કોણ બોલ્યું હશે? તો કે બતક માતા છે એ આવું બોલી શકે. બતક માતા આપણે લખવાનું છે કે મારું બચ્ચું કોઈને કેમ ગમતું નથી, આવું બતક માતા બોલી શકે. તો કે લખો બતક માતા. પછી પાંચમું, બધા મને કેમ ધિકારે છે, આવું વાક્ય કોણ બોલ્યું હશે? તો કે જે આવું બદલું બતકડું હતું ને, તો એ લખવાનું છે કદરૂપુ બતક. બધા મને કેમ ધિકારે છે, આ વાક્ય કદરૂપુ બતક જે છે એ બોલ્યું હશે. પછી ચાલુ ગાયું ગીત, ઓલું આપણે સૌ પ્રથમ ગીત ગાયું હતું, ઊંચા ઊંચા ડુંગર ચડશું, એ બાળકી તમારે ગાવાનું છે. પછી રીડિંગ ક્રિકેટની રીત, એટલે કે છે તમારી જે આપણે આ બતકડા વાળી વાર્તા હતી એને ઘરે વાંચવાનો તમારે પ્રયત્ન કરવાનો છે. વાંચો અને ભજવો. હવે અહીંયા આપણને ચિત્ર આપ્યું છે, એના પર એક સ્ટોરી આપી છે, વાંચું છું. મમ્મી, મુન્ની કેમ રડે છે તુષાર? અહીંયા મમ્મી છે અને તુષાર ને પૂછે છે, મુન્ની કેમ રડે છે તુષાર? હવે તુષાર રડે છે, એને ગોળિયામાંથી બહાર નીકળવું છે તેથી એ રડે છે. હવે મમ્મી બોલે છે, તો એને બહાર કાઢીને, એટલે મમ્મી એમ કહે છે તો એને બહાર કાઢીને બહાર નીકળવું છે. તો પછી તુષાર બોલે છે, એને તેડું તો વધારે રડે છે. એટલે તુષાર કહે છે જેમ એને તેડું એમ એ વધારે રડે છે. મમ્મી, એવું શા માટે કરે છે, પૂછે છે કે તું એવું શા માટે મમ્મી કરતી હશે? તુષાર, કદાચ મારા હાથ ભીના છે એટલા માટે. મમ્મી બોલે છે, હાથ લૂંછતો કેમ નથી તુષાર? નેપકિન નથી મળતું એટલે. એની મમ્મી કહે છે, હાથ કેમ નથી લૂંછતો? તો કે નેપકિન મળતો નથી એટલા માટે. મમ્મી, અહીં આ હું લૂંછી દઉં. તુષાર ઘોડિયા પાસે જ નમીને ઉભો રહે છે. મમ્મી, આવતો કેમ નથી તુષાર? આ મમ્મી મારો હાથ છોડતી જ નથી. હવે આવી સંવાદ આપણને આપ્યા છે, હવે નીચેના પણ એના આધારે પ્રશ્નના ઉત્તર આપવાના છે. દરેક પ્રશ્નના આખા વાક્યમાં બે વાર જવાબ આપો, એક વાર એટલે કે અને બીજી વાર એટલે તેથી. હવે અહીંયા તેથી અને એટલે આપણે ઉત્તર આપવાનો છે. મુન્ની કેમ રડે છે? તો કે મુન્નીને બહાર આવવું છે એટલે રડે છે. મુન્નીને બહાર આવવું છે તેથી તે રડે છે. એટલે અને તેથી વડે આપણે વાક્ય બનાવવાનું છે કે મુન્નીને ઘોડિયાની બહાર આવવું છે એટલે રડે છે, અને મુન્નીને ઘોડિયાની બહાર આવવું છે તેથી રડે છે. તુષાર અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે? કેમ કે તેના હાથ ભીના છે એટલે, અને કેમ કે તેના હાથ હજી ભીના છે તેથી તે રડે છે. આ રીતના એથી તેથી અને એટલે એના વડે આપણે વાક્યના ઉત્તર આપવાના છે. હવે તુષાર હાથ શા માટે લૂંછતો નથી? કેમ કે મુન્નીએ તેનો હાથ પકડી રાખ્યો છે એટલે તુષાર હાથ લૂંછતો નથી, અને મુન્નીએ તેનો હાથ પકડી રાખ્યો છે તેથી તે હાથ લૂંછતો નથી.
તુષાર શા માટે ઘોડિયા પાસે નમીને ઉભો રહ્યો? મુનિએ હાથ ઝાલ્યો છે એટલે, અથવા તો મુનિએ હાથ ઝાલ્યો છે તેથી તુષાર ત્યાંથી હટતો નથી. તુષાર મમ્મી પાસે હાથ લૂછવા કેમ ન આવ્યો? મુનિએ હાથ ઝાલ્યો છે એટલે, અથવા મુનિએ હાથ પકડ્યો છે તેથી. આ રીતના તેથી અને એટલે વડે આપણે વાક્ય બનાવવાના છે. તો મેં નીચે ઉદાહરણ આપો, જુઓ, વાંચો અને લખો. પ્રશ્ન છે, પ્રજ્ઞેશ કેમ ખુશ છે? હવે આપણે તેથી અને એટલે વડે વાક્ય બનાવવાનું છે. પ્રજ્ઞેશ ને આઈસ્ક્રીમ મળ્યો છે તેથી ખુશ છે. પ્રજ્ઞેશ ને આઈસ્ક્રીમ મળ્યો એટલે ખુશ છે. આ રીતના આપણે વાક્ય બનાવવાના છે. અને આગળના જે વાક્ય છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે છે હું તમને કરાવવાની છું. તો આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરીવાર મળીશું. થેન્ક યુ.